वंदे मातरम। धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 9 वन अनवन्य जीव संसाधन। आज आप प्रश्न नंबर 5 लुप्त थता वन्य जीवन विषय माहिती मेळवानी। आज जंगलों ने अंदर जे कई वन्य प्राणियों जीवजंतु सरसरूपो जोवा मळशे तेमाथी केटलाक लुप्त थता जोवा मळशे एटले के नष्ट थता, के जे आजे घणा एवा प्राणो छे के जे देखाता ज नथी। एमां ज आपणने कहेवामां आव्युं जे प्राणी जातिना छेल्ला सजीवना मृत्यु विषे लेश मात्र शंका रही होय एवा प्राणी जाति लुप्त वन्य जीवन कहेवाय। लुप्त वन्य जीवन एटले शुं? तो के जे प्राणीओना छेल्लो सजीव मृत्यु पाम्यो एनी शंका ज आपणने होय, मृत्यु पाम्यो छे के जीवित छे आपणने खबर नथी, पण शंका ने आधारे आपणे जेमने कहीए छीए तेवा प्राणी प्रजातિઓને लुप्त थता वन्य जीव तरीके ओळખવામાં આવે છે। આજે અસંખ્ય વન્ય જીવો વિનાશના આરે ઊભેલા છે, વિનાશ એટલે મૃત્યુને, એની પ્રજાતિઓ જ આખી લુપ્ત થઈ જવાની છે। ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા, આજે મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશના ક્ષેત્રોમાં જ વાઘ જોવા મળે છે। એક સમય એવો હતો કે આખા ભારતની અંદર વાઘ હતા, દરેક રાજ્યમાં વાઘ જોવા મળતા। આજે મુખ્ય 3 રાજ્ય એવા છે કે જ્યાં સૌથી વધારે વાઘ જોવા મળે, મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ। ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે આજે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઈડર અંબાજી અને દાંતાના જંગલમાં વાઘ જોવા મળતા, જે આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો। જો અગાઉ કીધું એમ સમગ્ર ભારતમાં જોવા મળતો, તો ગુજરાતમાં કયા વિસ્તારમાં હતો? તો કે ઈડર અંબાજી અને દાંતાના જે જંગલો છે આ જંગલની અંદર વાઘ જોવા મળતો, આજે ગુજરાતની અંદર વાઘ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો, વાઘ જ નથી। આપણે આજે ફોટામાં જોઈને કહેવું પડે કે પપ્પાને વાઘ કહેવાય, અથવા પપ્પા મમ્મી બધા બેટા અને વાઘ કહેવાય। તો એટલા માટે આપણે વન્યજીવોને બચાવવાના છે કે આપણે ફોટામાં ન જોવા પડે, રિયલ લાઈફમાં જોઈ શકીએ। ત્યારબાદ આપણે કીધું કે આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે, લગભગ 70 છે, ખૂબ ઓછો જોવા મળે છે। અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતા પક્ષીઓની અનેક જાતિઓ હવે ભાગ્યે જોવા મળે છે। ભારતમાં અનેક પ્રકારના પક્ષીઓ પણ પહેલાં જોવા મળતા હતા, આજે ભાગ્યે એ પક્ષીઓની જાતો છે આપણને જોવા મળતી છે, જેમ કે ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, કુંવળ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે। જો આ એવા પક્ષીઓ છે કે જો આમને બચાવવામાં નહીં આવે, એમની પાછળ બચાવવા માટેના પ્રયત્નો નહીં કરવામાં આવે, સંરક્ષણ યોજનાઓ અમલમાં મૂકવામાં નહીં આવે, તો ભવિષ્યની અંદર આવનારી પેઢી આ પક્ષીઓને જોઈ શકશે નહીં, લુપ્ત થવાને આરે છે। અરુણાચલ પ્રદેશમાં એક સમય મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોત્ર ભાગ્યે જોવા મળે છે। ચિલોત્ર નામનો જે પ્રાણી છે ઓડિશાના જંગલની અંદર, અરુણાચલ પ્રદેશના જંગલની અંદર જે જોવા મળતું હતું, આજે ભાગ્યે જ જોવા મળે છે। ત્યારબાદ કીધું નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ, ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે। જો મીઠા પાણીની નદીઓની અંદર જોવા મળતી ઘડિયાળ નામની મગર અને ગંગે ડોલ્ફિન વિનાશના આરે છે, કે આવનારા સમયગાળા દરમિયાન આ બંનેની પાછળ સંરક્ષણ યોજનાઓ અમલમાં મૂકવામાં નહીં આવે તો એ પણ મૃત્યુશ્રી પામશે। ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટી રહી છે, એમની પાછળ પણ ઘણા બધા કારણો છે જવાબદાર છે। ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જલ બિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે। જો શરૂઆતના સમયગાળા દરમિયાન ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓની અંદર જલ બિલાડી જોવા મળતી હતી, આજે એનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે। હવે એની પાછળ કયા કારણ જવાબદાર છે એ આપણને ખ્યાલ નથી, પરંતુ એને બચાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમો છે કરવા પડે,
તો આમ ભારતની અંદર જોવા મળતા જે કાંઈ પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જીવજંતુઓ છે, એમને બચાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમો થકી જ આપણે બચાવી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 100, વન્યજીવોના વિનાશના કારણો જણાવો કે શા માટે વન્યજીવો છે વિનાશ પામે છે. તો એની પાછળ કીધું કે જંગલોની ઘાસભૂમિ અને જળ પ્લાવિત ક્ષેત્રોમાં માનવીય પ્રવૃત્તિઓને કારણે વન્યજીવોમાં કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા. જો જંગલની અંદર આપણે ઘાસ કાપવા માટે જઈએ, નદીઓ અને કિનારે આપણે બાંધકામોની શરૂઆત કરી અથવા તો ઉદ્યોગોની શરૂઆત કરી, એટલે જંગલ અને વનની અંદર નદીઓની અંદર વસવાટ કરતા જે કાંઈ પ્રાણીઓ હતા, સજીવો હતા, ક્રમશઃ મૃત્યુ પામતા ગયા. ત્યારબાદ જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યા સતત ઘટી છે. આજે માનવીય પ્રવૃત્તિઓને કારણે તો જંગલ નાશ પામે છે, એની સામે સામે કુદરતી પરિબળો પણ એટલા જ જવાબદાર છે. આજે ગ્રીન હાઉસ ઇફેક્ટ કે જેને પરિણામે આખું વાતાવરણ છે ચેન્જીસ થઈ ગયું, ઉનાળો, શિયાળો, ચોમાસું, કે જેને પરિણામે વન્યજીવોની સંખ્યા સતત ઘટી રહી છે. શિકારીઓ વાઘ, ચામડી, હાડકા, શિંગડા, નખ વગેરે મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરે છે. જો અહીંયા એક બાબત આપણને કીધી, આજે વ્યક્તિ પોતાની આર્થિક પ્રવૃત્તિ માટે, આવક માટે, આર્થિક ઉપાર્જન માટે જંગલની અંદર વસવાટ કરતા જે કાંઈ પ્રાણીઓ પક્ષીઓ છે તેમને મારી અને તેમને બજારની અંદર વેચી અને આવક છે પ્રાપ્ત કરવે છે. પરિણામે જંગલની અંદર વન્યજીવો છે મૃત્યુ પામતા ગયા. પ્રાણી ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી પણ ઘણા પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. ઘણા પ્રાણીઓ છે ઔષધિઓ તરીકે ઉપયોગમાં આવે છે, દવા તરીકે. તો ઘણા પ્રાણીઓ પક્ષીઓ છે સુગંધિત દ્રવ્યો એમાંથી પ્રાપ્ત થાય છે, કે જેને પરિણામે શિકારીઓ છે તેમને મારી અને આ વસ્તુઓ મેળવી બજારની અંદર સારી આવક છે પ્રાપ્ત કરે છે. એટલે આવક મેળવવા માટે થઈ પણ વન્યજીવોને આપણે મારતા ગયા છીએ. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારત અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, રેલવે, સડક, હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે છે. જો અહીંયા એક બાબત આપણને કહેવામાં આવી કે ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા છે, કે આપણી પાસે વધારે વધારે જમીન હશે તો ખેતી કરીને આવક પ્રાપ્ત કરી શકીએ, ઇમારત અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, કે વસ્તી સતત વધી રહી છે તો એ વસ્તીને પહોંચી વળવા માટે, ઇમારતો બનાવવા માટે આપણે જંગલો કાપીએ છીએ, રેલવે લાઇન માટે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ કરવા માટે, બહુહેતુક યોજનાઓ કે નદીઓ પર ડેમ બનાવીએ છીએ, પરિણામે આજે જંગલોનું પ્રમાણ છે ઘટતું ગયું અને જંગલની અંદર વસવાટ કરતા જે પ્રાણીઓ હતા ક્રમશઃ ઘટતા ગયા. બળતણ માટે ઘાસચારો કે પશુ ચરવા માટે જંગલો પર વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ છે એ જોખમાઈ ગયું. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે જંગલોમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે. બસ્સા ઉછેરવાના કે ઈંડા શેરવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય. જો અહીંયા આપણને એક ફોટોગ્રાફ છે એ આપવામાં આવ્યો, દરેક ફોટોગ્રાફ્સની અંદર આપણને કંઈક ને કંઈક માહિતી છે આપવામાં આવી. જો એને કીધું જંગલમાં આગ લાગે એટલે સ્વાભાવિક છે, આગ લાગે ત્યારે પ્રાણીઓ છે પોતાનો બચાવ કરવો મુશ્કેલ બને છે એટલે મૃત્યુ પામે છે. પણ એને કીધું કે એનો બચાવ ઉછેરવાનો સમય કે ઈંડા મૂકવાના સમયગાળા દરમિયાન જ્યારે આગ લાગે છે ત્યારે આવનારી જે પેઢી છે તે જ નાશ પામે છે. અને છેલ્લો મુદ્દો આપણને કીધો, પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તીમાં આવી સડે છે, એ વખતે માનવી સાથેની અથડામણમાં ક્યારેય જીવ ગુમાવી દે છે. પરિણામે એને કીધું કે પોતાનો આવાસ છે એ નષ્ટ થઈ ગયો, જંગલો કપાઈ ગયા, એટલે આ પ્રાણીઓ છે માનવ વસ્તીમાં આવી સડે. માનવ વસ્તીમાં આવી સડે એટલે પોતાની જરૂરિયાત માટે આવ્યા હોય છે, પાણી માટે, ખોરાક માટે, એટલે માનવી છે એમનાથી ભય અનુભવે છે અને પ્રાણી છે માનવીથી ભય અનુભવે. પરિણામે બંને વચ્ચે અથડામણ થાય અને અથડામણની અંદર અંતે મૃત્યુ છે પ્રાણીનું થતું હોય છે. કારણ કે લોકો ભેગા થઈ અને પ્રાણીને મારવાનો પ્રયત્ન છે કરતા હોય છે. આમ ક્રમશઃ એક પછી એક પરિસ્થિતિને ધ્યાને લઈ અને વન્યજીવોના વિનાશ માટે કારણો છે
જવાબદાર છે બનતા ગયા. વંદે માતરમ.